सर तमार खेलियात गवे में आनंद नडियात ने स्टॉपेज अपाय जॉइंट अस साहब एक नहीं बाकी तो भी एकच चीज होतो केंद्र सरकारे हमरा थोड़ा बे दिवस पहला ज अमदावाद थी केवड़िया जनशताब्दी एक्सप्रेस चालू करी छे। चालू करी त्यारे एनो स्टॉपेज नड़ियाद अने आणंद बन्ने आपवामां आवेलो अने त्या ए ट्रेननुं स्वागत साथे अने लीली झंडी पण आपवामां आवेली अने एक जवाबदार व्यक्ति के जे राज्यना मंत्री छे अने साथे माननीय धारासभ्य અને સંસદ સભ્ય શ્રી પણ હાજર રહીને લીલી ઝંડી આપતા હોય ને પ્રજા વચ્ચે જ્યારે જાહેરાત કરતા હોય કે આ જનશતાબ્દી ટ્રેનને નડિયાદ અને આણંદ બંને સ્ટોપેજ આપવામાં આવ્યું છે અને એ સરદાર સાહેબની યાદમાં યુનિટી ઓફ ઇન્ડિયા એટલે સરદાર સાહેબનું જ્યાં સ્ટેચ્યુ છે ત્યાં આ ટ્રેન જાય અને લોકો મોટા પ્રમાણમાં કેવડિયા પહોંચે એની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે એના ટાઈમ પણ જાહેર કરવામાં આવેલા સ્ટોપેજના અને ત્યાર પછી બીજા દિવસે જ્યારે એ ટ્રેન આવી ત્યારે આણંદ અને નડિયાદ એ બંનેના સ્ટોપેજમાં કોઈ પણ જગ્યાએ ટ્રેન ઊભી નહીં રહી અને ડાયરેક્ટ વડોદરા પહોંચી તો એક આશ્ચર્યજનક વસ્તુ છે અને જ્યારે આવી વસ્તુ બનતી હોય એકવાર જાહેરાત થતી હોય અને પછીથી સરદાર સાહેબને નામે વાતો થતી હોય ને સરદાર સાહેબને માટે જ અમે કરીએ જ છીએ તો ઇલેક્શન આવે ત્યારે સરદાર સાહેબ યાદ આવી જાય છે પણ હકીકતમાં ગુમરાહ કરવામાં લોકોને આવે છે તો આ એક આનો તાદૃશ્ય દાખલો છે ગુમરાહ કરવા માટેનો એટલે હું માનું છું કે જે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ ધારાસભ્યશ્રી હોય કે સંસદ સભ્યશ્રી હોય અને જ્યારે મંત્રીશ્રી જેવી વ્યક્તિ આવી જાહેરાત કરતી હોય અને લોકોને અંધારામાં રાખવામાં આવતા હોય તો એનો અર્થ શું સમજવો એટલે હું એવું માનું છું કે પોતાની સરકાર હોય તો પણ પ્રતિનિધિઓએ પોતાનો અવાજ બુલંદ બનાવવો પડશે અને ઊંચા અવાજે વાત કરતાં શીખવું પડશે તો જ આ સરકારને એનો કાન ખુલશે અને તો જ આ સ્ટોપેજ મળશે હું માનું છું કે સ્ટોપેજ ના સ્વીકારે તો સમગ્ર નડિયાદ આણંદ અને કરમસદની પ્રજાએ આનો બહિષ્કાર કરીને એની સામે સત્યાગ્રહ કરીને આ ટ્રેનનો સ્ટોપેજ તાત્કાલિક મેળવવો જોઈએ નહીં તો એ ટ્રેનને નડિયાદથી કે આણંદથી આગળ નહીં જવા દેવી જોઈએ હું પોતે માનું છું અને એમાં જ સાથ અને સહકાર જોઈએ તો તમામ પક્ષોનો એમાં સાથ અને સહકાર છે અને સૌએ સાથે મળીને આ સ્ટોપેજ માટે લડત લડવી જોઈએ અને તાત્કાલિક આનો સ્ટોપેજ મળવો જોઈએ હું પોતે માનું છું।